मात पिता बालक ने राखे मरू बापू ने तुम्हें राख्या था। मात पिता बालक ने राखे मरू बापू ने तुम्हें राख्या था। संत संग्राम ना पाठ बनाव्या गुण गुरु ना गवाया तवे रघु बापू पर रघु बापू पर रघु बापू पर करुणा कर जो एवा भाव हमारा छे। राम किशोर दास बापा तुमने वंदन आज हमारा छे। अब वचन सीध आ संतनी कायम साधुता अमने साभण से वचन सीध आ संतनी साधुता कायम अमने साभण से वाच काछ ना पाता संतनी करुणा अमने रड़ाव से वाच काछ ना पाका संतनी करुणा अमने रणाव से। आवा बापा आया है सो जावेगा है आया है सो जाएगा संत ने वंदन आज हमारा छे। राम किशोर दास बापा तुमने वंदन आज हमारा। राखी हकीरी राख जो कायम करुणा कृपा नी दृष्टि तुम्हें लहर करे सो सेवक तुम्हारा सुखमय होनी एवं निरंजन ना नाथ ने नमी ने वंदन आज हमारा छे। ए सदगुरु तुम्हें मारा तारण है हरि गुरु तुम्हें मारा तारण हार सदगुरु तुम्हें मारा तारण हार आज मारी हमारी राखुनी अर्जुन देखा वंदन ऊंडा रे
बापू उंडा सोयर नहीं सुना इमामी रखना गुरु जी 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 इमा बेड़ी मारी किम करी उतने पार मेरी मारी रामुनी अर्जुने कवल धनी राम बोले जो हे गुरुजी ओ किस जगुरु तुम्हें मारा नारण यार चारे ये डूंगर ने सुना अदावन घृणा गुरु जी इम आड़ी काटा की दीवाड़ी आड़ी राकुनी अर्जुन खावन धड़ी हाँ बोल जो ए मारा गुरु जी गुरु जी गुरु जी की
जो आनंद संत फकीर करे छोकर बे कहीं गया एक किशन नो ने गोपाल नो बे नाना नाना એના સંતાનો ની હજી રમાડવા અમારે એ પાછા અમારી કોપીઓ કરશે. આ એક સંસ્કાર છે. કોને પૂજવું નથી ગમતું ભાઈ? દરેક નિયમ થાય મને પગે લાગે, દુનિયા સાલ ઓઢાડે, હાર પહેરાવે, ભેટ પૂજા ધરે, પધરામણીઓ કરે, પણ કોઈ દિવસ જીવનમાં ડોક્યું કરો તો ખબર પડે કે આ સંતની ગતિ કેવી છે. ભજનો પણ લખાણા છે કે આ એમને સંત પણ મળે એના મૂલ ચૂકવા પડતા સંતને સંત બના રે નથી મફતમાં. આ ભાવનગરની ભૂમિને એમ ન કહેવું પડે કે સંતને કેમ હાચવવા. સંતો એટલા થયા છે અને એવા થયા છે અને એને સામે ભાવેણાની આ ભાવનગરની જનતા સંતને બહુ માને. આજની જ સત્સંગ સભાની અંદર આયર શું નામ બોલ્યા હતા ગોપાલ? પેથાભાઈ કે અમારે ભગવાન પછી પહેલા અમારે હનુમાનદાસ બાપો, પછી અમારો રામકિશોરદાસ બાપો અને પછી અમારે આ રઘુનંદન દાસ બાપો. ભગવાન પછી અમે માનીએ ખરા પણ એ બધા પછી એમ બોલ્યા હતા. મને કીધું ગોપાલે સત્સંગ સભાની અંદર બેઠા છે ભાવનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સાહેબ, એટલે એ એક સંત પ્રત્યેનો ભાવ, સંતને કેમ હાચવવા, એની શ્રદ્ધા કેમ. પહેલા તો શ્રદ્ધાને મજબૂત બનાવો તો પથ્થર પણ કામ કરે તો આ તો જીવતો જાગતો મારો ગુરુ મહારાજ કામ ન કરે. મારા એક પાણો કામ કરે યાર તો ગુરુ મહારાજ કામ ન કરે. છે તો હાસ્યની વાત, પણ એક ગુરુ પૂર્ણિમા ને દિવસે એક સેવક ગયો ને ગુરુએ કીધું કે ક્યાં હે બચ્યા? તો કે બાપુ મેં ભોજન પાલી, અબ મેં જાતા હું. તો કે આજની રાત રુક જા, રાત કો ભજન સત્સંગ હોના હે, કુછ કરેંગે. તો કે ના બાપુ, હમરે કો તો બહુત કામ હૈ ને ધંધા ખોટી હોતા હૈ ને હમરે હિસાબ મેં ભૂલ આયેગા ને ઉજાગરા કરેગા તો એ વો હમકો હદેગા નહીં. વાણિયો કેમ ગયો? ગુરુ મહારાજ કે રુક જા તો અચ્છી બાત હૈ. ગુરુનું નો માન્યું, વયો ગયો. પાછો સુકન અપસુકનમાં માને, બહાર નીકળો તો એક ગધેડું ભૂકું તો સમજી ગયો કે મારું હળવું અપસુકન થાય છે, આ ક્યાં જાવું. વરી પાછો આવ્યો તો ગુરુ કે ક્યાં હુઆ બચ્ચા, તું તો જાને વાલા થા ના? તો કે બાબુ ગધા ભોકા તો અપ શું કનું હતું કે સાલા ગધે કી માનતા હે ઓર ગુરુ કી નહીં માનતા હે. એક તું ગધેડા ની માનસ ને ગુરુ ની નથી માનતો. આ તો જીવન અર્પણ કરી દે ગુરુ ખાતર વેચાઈ જાય. જોકે એ તો એવો સમૃદ્ધ ધણી છે કે એ તો વેચાવા ન દે. ગમે એને કહી દે કે મોજ કરો યાર. ક્યાં પેથાભાઈના જીવનની ઘટના. બાપો એમ કે રાજા મહારાજાના ઘેરે જેમ પ્રસંગો એમ ઉજવ્યું છે મારા. હું તો બે મિનિટની અંદર આમ હું કેમ ગોપાલ સત્સંગ સભા કેવી થઈ, એમાં શું પ્રવચનો થયા, શું વાતો થઈ, હું તો બધું સાંભળું. અને મેં તો નજરો નજર જોયેલું છે કે અવડો મોટો પથ્થર એક વખત તૂટતો હતો એવા અવાજ થતા હતા. હું તે દિવસે કુદરતી દર્શન કરવા આવેલો તો મને રવુ બાપુ કે આટલા એરિયાની અંદર કોઈને બાપો રહેવા ન દેતા હો, કારણ કે પથરા ઉડી ઉડીને ઠેઠ ઇલેક્ટ્રિક ઓલું છે ને સબસ્ટેશન ન્યા સુધી અવડાવડા પાણા છે. બાપા ને રવુ બાપા બે જ જણા એ ઉપર કંતાન કે તાલપત્રી બાંધેલી
પણ એ કાંકરી તોડે તેવડ બહારની વાત છે ગુરુ મહારાજ ની, એ કેટલી છે. આ બધું નજરે જોયેલું હોય એ શ્રદ્ધાનો વિષય છે, એમાં પુરાવો ન આપવો પડે અને ભાવનગરની જનતા ન કહેવું પડે કેમ સાચવા સંતોને. આપણે જ્યાં જઈએ ત્યાં, હું તો આ બધા સંતોને ત્યાં જઈએ જો, અમારે રમજુ બાપુ બેઠા છે, માં કેવી જીવતી જાગતી, અહીંયા ચિથરીમાં બેઠી હો, હનુમાનદાસ બાપુની બિહાડેલી માનતામાં જૂનામાં જૂની ચિથરી બાંધી એટલે બસ પૂરું કામ. કેટલી સરળતા સહજતા, કામ થઈ જાય ને પાછા આપે બધું ચિથરીમાં ને ફાળે જવા દે, કે હું નથી કરતો આ ચિથરીમાં કરે બધું. એમ સંત કોઈ દિવસ પોતાની ઉપર ખાઈ લે નહીં. કોને નથી ગમતું પૂજાવું, મારો કહેવાનો ભાવ અર્થ એ હતો કે જો આનંદ સંત ફકીર કરી ભજન ઉપરથી, પણ એ સંતના જીવનમાં ડોક્યું કરો તો એમને આપણે એને યાદ કરીએ છીએ નથી મફતમાં. હારો હારે એક વાત યાદ આવી ગઈ, બોલું તો વાંધો નથી ને દયાળુ કિશન, એક ઘટના યાદ આવી ગઈ આ ભજન ની હારો હારે, એટલે અહીં પૂછી પૂછી ને હાલવું બાપા, પૂછી પૂછી ને ડગલા માંડવા, એમાં કઈ એમાં વાંધો નહીં. એ ભજન માં લખ્યું છે એટલે હાલીએ છીએ. અરે સંસારિયા મારા સંત સુહાગી, ઈ પૂછી પૂછી પગલા ભરે, હાલતા ચાલતા કોઈને ન દુભવે, બેઠા બેઠા ભજન કરે બાયુ યમને, એવા એવા સંતો મળે. કેવા કેવા ભજનો લખ્યા, પૂછી પૂછી પગલા ભરે સંતો, પૂછી પૂછી ના. એ જેદી આખું હિન્દુસ્તાન ફરીને ડગલા માંડતો માંડતો એ જોગીડો અહીંયા આવ્યો છે. એ કેવું ગામ તમારું પેથાભાઈ? જાંજમેર જઈની હનુમાનદાસ બાપુના જ્યાં દર્શન થયા, લાકડી પડે બાવલીઓ પડી ગયો છે, એ ઘટનાને યાદ કરો ને તો રૂવાડા ઊભા થઈ જાય કે આખા હિન્દુસ્તાનમાં એને બીજું કોઈ નહીં જેડ્યું હોય, કારણ કે આ તો ભારત છે, અહીં તો સિદ્ધોની તપસ્વીઓની યોગીઓની ઉપાસકોની સમાધિસ્થોની ક્યાં ક્યાં સુધી પહોંચેલા સંતો, આખા ભારતમાં એને નહીં મળ્યા હોય. ને જાંજવીર નાનકડું એવું ખોબડા જેવું ગામડું, અને ન્યાય બાવલિયા ને આ જોગીડાનું મળવું થયું, જાણે અનેક જન્મોનો બેયનો હથવારો હોય એમ લાગી ગયું છે કે એમાં અહીં કંઈક ભાળી ગયા છે. અને હનુમાનદાસજી મહારાજ પણ એમાં કંઈક ભાળી ગયા છે કે આપ જેને ગોતતો તો એ જડી ગયો હોય. એ ગુરુ શિષ્યનું મિલન કેવું હોય છે કલ્પના તો કરી જુઓ. એટલે એક વાત એ કરવી છે કે નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. કેવા મૂલ ચૂકવવા પડે? કે ભરી બજારમાં કોઈ વેચાણા તો કોઈ તેલ કળામાં બળતા. કિશન એ આ ભજન પૂરું થાય ત્યાં સુધી બેહું છું આમ ઘડિયાળમાં જો. એટલે કેવા કેવા મૂલ ચૂકવવા પડે? કાયા કાપી ત્રાજવે તોડી તો કોઈ હેમાળે જઈને ગળતા. સંતને સંત પણ રે એવા નથી મફતમાં મળતા. પણ મારે જે કડીની વાત કરવી છે એ કડી ઈ છે કે એકના એક પ્યારા પુત્રનું મસ્તક ખાંડી એના ભોગ સાધુને ધરતા. એ પ્રતિજ્ઞા બાપ લે અને બલિદાન એના સંતાનો આપે, આવું બનેલું તો કે હા, હું જે મલકમાં રહું છું જેતપુર, જેતપુર થી બાજુમાં આ બાજુ વીરપુર જલારામ બાપાનું 12-13 કિલોમીટર થાય,
અને મારા ગામથી 30 કિલોમીટર જુનાગઢ, અને જુનાગઢથી 12-13 કિલોમીટર બિલખા ગામ, નાનો વાણિયો. ચાર જણા કોઈ દી ભક્તિ ન કરે. રાજા ચારણ અને વાણિયો, ચોથી નાનકડી નાર, એટલા કોઈ દી ભક્તિ કરે નહીં ને કરે તો બેડો. કરે તો એવી કરે, મને આમાં દેખાય એક વર્ષમાં આ લાઈન તંતે લાગી જવાનું. વાણિયો જોજો, અરે મેં બાપા પાસે માગ્યું, હવે એ દાઢી બાટી બધું વધારવાનું છે, એ જોજો તમે. જોજો તમે, ઈ વાણિયાનો દીકરો કોઈ દી ભક્તિ ન કરે. રાજા સારણને વાણિયો, ચોથી નાનકડી નાર, એટલા ભક્તિ ન કરે ને કરે તો કેવી કરે. કે વાણિયાના દીકરાએ પ્રતિજ્ઞા લીધી કે રોજ એક સાધુને જમાડીને પછી જમવું. હાલ્યું એમ કરતા કરતા વરસાદનો સમય આવ્યો. ચોમાસું બેઠું, જેઠ મહિનો, આહાડ મહિનો અડધો ગયો, ગુરુ પૂર્ણિમા ગઈ, અને એક દિવસ એવો વરસાદ આવ્યો કે આખો દિવસ બાપુ વરસાદ રહ્યો નહીં. એટલે ગામમાં કોઈ સાધુ આવ્યા નહીં. એની ઘરવાળીએ કીધું કે શેઠ, આજ ગામમાં કોઈ સંત નથી આવ્યા, તમારે તો સંતને જમાડીને પછી જમવાનું નિયમ છે, આજે શું કરશો? તો કે આજે હું ઉપવાસ કરી લઈશ, કાલે સાધુને જમાડીને જમશું એમાં હું. પણ બીજે દિવસે વરસાદ ન રહ્યો બાપુ, બે ઉપવાસ. ત્રીજે દિવસે વરસાદ રહ્યો નહીં. એમ કરતા કરતા આહાડ મહિનાની 8 દિવસની હેલી જામી, અને 8 દિવસના ઉપવાસ, 9મા દિવસે વરસાદ રહ્યો. દૂરથી ગિરનાર બાજુથી એક સાધુ આવેલો આવે, હાથમાં લાકડી, ડગમગતો દેહ, રોગિષ્ટ શરીર, કારણ કે રગતપિત્તનો રોગ એ સાધુને થયો હતો. એટલે રુવાડે રુવાડેથી લોહી માંસ ને પરુ વયા જાય, માથે માખિયું બણબણે, બાજુમાં જાય તો શરીરમાંથી ગંધ આવે. આવો દેહ બિલખા ગામના પાદરમાં આવ્યો. ગામવાળાએ કીધું કે શેઠ, ગામમાં એક સાધુ આવ્યા છે. બે માણસે જઈને વિનંતી કરી, સાધુ મારા પતિને એક સાધુને જમાડીને જમવાનું નિયમ છે, 8 દિવસથી આ વરસાદના હિસાબે કોઈ સાધુ ગામમાં નહોતા આવ્યા, એણે 8 દિવસના ઉપવાસ કર્યા છે, મોઢામાં અનાજનો દાણો મૂક્યો નથી, 9મા દિવસે તમે આવ્યા છો, અમારી ઘેરે પધારો, તમે જમી લ્યો, પછી મારા પતિ જમવા ભેળા થાય. સાધુ બોલ્યો છે, કેવા છો? તો કે વાણિયા. સાધુ કે તો નહીં આવું, કેમ? તો કે અરે તમે જય શ્રી કૃષ્ણ કહેવા વાળા વાણિયા, અને હું અઘોર પંથનો બાવો છું, અઘોરી, મારી અઘોરી સાધના છે, તમારે ઘેરે નહીં આવું. તો કે તમારો પંથ જે હોય તે, પણ છો સાધુ ને? તો કે છો સાધુ. તો કે તો પધારો ને બાપા. ટૂંકમાં સમજાવીને સંતને ઘેરે લઈ આવ્યા. શેઠ સગાળ સાહેબ આસન આપ્યું, એની પૂજા કરી, એને ચંદન કર્યું, એને વસ્ત્રદાન કર્યું, અને એને હાર પહેરાવ્યું. એટલી વારમાં ચંગાવતી રસોઈ બનાવી નાખી, થાળ મૂક્યો. બાવોજી થાળ હામું જોઈને કે આ નહીં જમવું. તો અરે હું અઘોરી બાવો છું, માંસ જમું છું. શેઠ સગાળ સાહેબ કોટના ખિસ્સામાં છાનમુનો ડબરો છુપાવી, બાપુ ગામ બારોબાર કસાઈ વાળો ત્યાંથી માંસ લઈ આવ્યો, બીજી થાળી મૂકી, લ્યો બાપુ આ માંસ, હવે તમે જે જમતા હોય જમી લ્યો, પછી મારા પતિ જમવા ભેગા થાય. બીજા થાળ હમું જોઈને વળી એક ડગલું આગળ હાલ્યો એ સાધુ, આ માંસ નહીં તો? અરે હું અઘોરી બાવો છું, મહાણમાં રહું છું, માણસનું માંસ જમું છું ને ખોપડીમાં જમું છું, બીમાર છો એટલે નાના બાળકનું માંસ જમવું, જમવું હોય તો જમાડો, નકર હતો ને મૂકી જાઓ. બીજું માંસ વેચાતું મળે, પણ બાળક ક્યાં વેચાતું મળે? નજર ગઈ. એકનો એક દીકરો હતો જેનું નામ ચેલૈયો, પણ સ્કૂલે ભણવા ગયો હતો. હજી એના માવતર બોલાવવા જાય, એ પેલા ગામના માણસો પહોંચી ગયા અને કીધું કે સાહેબ, તમારી સ્કૂલમાં જે ચેલૈયો ભણે છે વાણિયાનો દીકરો, એની ઘરે એક સાધુ આવ્યા છે. એ સાધુએ એના મા બાપ ઉપર શું કર્યું છે, એ જેમ સાધુ કેમ બે માણસ કર્યા કરે છે. થોડી વાર પહેલા માંસની માગણી કરેલી, અમે જોયું કસાઈ વાળે જાતો તો શેઠ સગાળ છે, હવે બાળકના માંસની માગણી કરી છે, નજર એના ચેલૈયા ઉપર ગઈ છે. તમે ભગાડી મૂકો, બિચારાને મારી નાખશે. હજી એની 5 વર્ષની ઉંમર છે,
ચેલીયાને બોલાવ્યો, બેટા તારી ઘરે એક સાધુ આવ્યા છે ને તારા માંસની માગણી કરી છે, તારા માવતર હવે માણસ મટીને રાક્ષસ બની ગયા છે, ભાગી જા બેટા. ચેલીયો કે ભાગ્યું જાઉં, પણ પેલા મને એક સવાલનો જવાબ આપો સાહેબ. બોલ બેટા. માવતરના ઋણમાંથી કોઈ સંતાન મુક્ત થઈ શકે? શિક્ષક કે જીવતા જીવતું ન થવાય. કદાચ દીકરો કાંધ આપે, જમણા પગને અંગૂઠે અગ્નિ મૂકે, સંતાન તરીકે પિંડ તર્પણ કરાવે, શ્રાદ્ધ ક્રિયા કરાવે, પણ માવતરના ઋણમાંથી મુક્ત ન થવાય. તો મારી 5 વર્ષની ઉંમર છે અને હું મુક્ત થતો હોઉં તો તમને શું વાંધો છે? અને ચેલીઓ ગાયો છે, એક કડી ગાય ચલી જાય કે જો ભાગું તુમારી ભોમ કાલા જે ભોરીંગ જીલે નહીં ભાર, એ મેરું સરીખા ડોલવા લાગે, બોલો આકાશ નો આધાર મેરા મણ માજા મૂકે, તોય ચલ્યો એનું સતન ચૂકે મેરા મણ. ટૂંકમાં વાત કરું તો ચેલીયો ઘેરે આવ્યો, દોડતો દોડતો આવ્યો. એની માં ચંગાવતી એને બથમાં લીધો, આવ્યો મારો બાપ, મારું પેટ આવ્યો. ચેલીયાને કાપી નાખ્યો, કટકા કરીને ત્રીજી થાળી આગળ મૂકી લ્યો, મહારાજ આ બાળકનું માંસ હવે જમી લ્યો. એ ત્રીજી હામું થાળી હામું જોઈને બાવો વળી એક ડગલો આગળ આવ્યો. હવે હું વાંધો છે સંત? કે તમારા મોઢા ઉપર, તમારા ચહેરા ઉપર સંતને જમાડવાનો આનંદ નથી, તો હવે શું કરીએ? હવે છેલ્લી વખત કહું છું કે તમે નવા વસ્ત્રો પહેરો, ઘરેણા પહેરો, તમારા દીકરાના લગ્ન હોય એમ ગીત ગાઓ, એટલો આનંદ લઈ આવો. અને તમને મસ્તકની માયા લાગી છે, મારે મગજનું માંસ જમવું છે, તમારામાંથી કોઈ પણ બિલખા જાઓ ને તો જોજો કે ઈ વખતનો ખાંડણીઓ હજી આજની તારીખે હયાત છે. એની અંદર ચેલિયાનું મસ્તક પધરાયું, હાથમાં હાંબેલું લીધું બે માણસે, વાણિયાની દીકરીએ પટારો ખોલ્યો, નવા વસ્ત્રો પહેર્યા, ઘરેણા પહેર્યા, અને દીકરાના લગ્ન હોઈને એટલા આનંદથી ગીત ગાયા. બેટા ચલિયા રે કુંવર ખમા ખમા તને. ચોથી થાળી આગળ મૂકી લ્યો, મહારાજ હવે તમને જમાડવાનો આનંદ બહુ છે. અમને જો અમે નવા કપડા પહેર્યા છે, ઘરેણા પહેર્યા છે, આ જો અમારા દીકરાના લગ્નના ગીતો અમે એના હાલરડા ગાયા છે, હવે જમી લ્યો. સંત કે હવે જમી લો, પણ એક પાણીનો લોટો મૂકો અને મારી ભેળો જમે નહીં તો કાંઈ નહીં, મારી હામી એક સંતાનને બેહાળો પછી જમું. બે માણસ હવે ભાંગી ગયા. એ સાધુ, નાનું મોટું જે કઈ બેહાળવા જેવું હતું ને એ તો બધું આ થાળીમાં છે, હવે થાળીથી બીજું કઈ, થાળીની બહાર બેહાળવા જેવું અમારે ત્યાં છે નહીં. નહીં, હવે તમારે સંતાન નથી? તો કે ના. તો કે તો તો તમે વાંજિયા કહેવાઓ. હવે જો સંતાન ન હોય તો હું જેને ત્યાં સંતાન ન હોય ને એના ઘરનું જમવાનું તો એક બાજુ હું પાણીએ લેતો નથી, હતો ને એને મૂકી જાઓ. ક્યારના પરેશાન કરો છો? શેઠ સગાળ સાહેબ તો સાંભળ્યું બાપુ.